નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના ના ગુજરાતી વિષયના પાઠ બે આજની ઘડી રળિયામણી કાવ્યના અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો સર્વપ્રથમ આપણે શરૂ કરીએ અભ્યાસ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેમનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો પહેલો સવાલ ગંગા જમનાનું નું નિરમંગાવાનું કારણ તો અહીં આપણને ચાર વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ ઘ પગ માટે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ અહીં કાવ્યમાં એટલે ખાલી જગ્યા તો અહીં ચાર વિકલ્પો છે જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ ક ભરો ત્યાર પછી ત્રીજો અહીં નરસૈયાનો સ્વામી એટલે ખાલી જગ્યા તો અહીં આપણને ચાર વિકલ્પો આપેલા છે જેમાંથી સાચો જવાબ આવશે કૃષ્ણ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો પહેલો સવાલ ગોપીને ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે ઉત્તર ઘેર એટલે કે શ્રી કૃષ્ણ પધારવાના શુભ સમાચાર મળ્યા છે તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે બીજું વ્હાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે ઉત્તર વ્હાલાજી માટે લીલા સુકા વાસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે ઉત્તર તરિયા આસો પાલવ આંબો અને નારિયેળી એ ત્રણ વૃક્ષોના પાંદડા હોય છે ચોથું સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે ઉત્તર સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ચરણ પખાળવા માટે મંગાવે છે પાંચમું ગોપીને સૌથી વધારે વહાલુ કોણ છે ઉત્તર ગોપીને સૌથી વધારે વહલું શ્રી કૃષ્ણ છે ત્યાર પછી હવે આપણે જોઈએ સ્વાધ્યાય એમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો સવાલ તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો ક્યારે ક્યારે અને કેવી રીતે તો જોઈએ ઉત્તર અમે અમારા ઘરને લગ્ન પ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ રીતે શણગારીએ છીએ ઘરને ધોવડાવીએ છીએ અને રંગ રોગાન કરાવીએ છીએ લગ્ન પ્રસંગે સાથિયા પૂરીએ છીએ દિવાલ ઉપર પશુ પક્ષી અને વેલ ચિતરીએ છીએ દિવાલમાં રંગોળી પૂરીએ છીએ અને ઘર આગળ દીવડા મૂકીએ છીએ બારણે તોરણ બાંધીએ છીએ રાત્રે વીજળીના બલ્બના તોરણથી ઘર શણગારીએ છીએ ત્યાર પછી જોઈએ બીજો સવાલ તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલા તમે કઈ કઈ તૈયારી કરો છો ઉત્તર અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલા અમે ઘરને વાળી જોડીને સાફ કરીએ છીએ સોફા પડદા પલંગ અને ચાદર અન્ય રાસ રચીલું વ્યવસ્થિત કરી દઈએ છીએ મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ એમનું આતિથ્ય સંચવાય તેમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે બધી જરૂરી તૈયારીઓ કરીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ કવિ વાંસ વઢાવવાનું શા માટે સૂચવે છે ઉત્તર શ્રી કૃષ્ણની પધરામણી થવાની છે એ માટે રૂડા મંડપ અને બારને તોરણ બંધાવવાના છે એ માટે વાંસની જરૂર છે તેથી કવિ સખીઓ દ્વારા આલાલીલા વાસ વઢાવવાનું સૂચવે છે ત્યાર પછી જોઈએ ચોથો સવાલ ચરણ પખાળીએ ને બદલે પગ ધોઈએ એવો વાક્ય પ્રયોગ કરીએ તો ઉત્તર ચરણ શબ્દ ગુરુ મહાત્મા કે કૃષ્ણ જેવા દેવપુરુષ માટે વપરાય છે ચરણ શબ્દ સાથે પખાળવું શબ્દ વપરાય છે કારણ કે પખાળવામાં માત્ર ધોવાનો અર્થ નથી પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે ધોવામાં નિર્મળ કરવાનો અર્થ છે આમિ શબ્દનો વિશિષ્ટ અર્થ છે આથી અહી ચરણ પખાળીએ એવો શબ્દ પ્રયોગ જ યોગ્ય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો પહેલો સવાલ સખી આજની ઘડી રળયામણી મારો વહલાજી આવ્યાની વધામણી જીરે સખી તો જોઈએ સખી આલા લીલા વાંસ વઢાવીએ મારા વહલાજી મંડપ રચાવીએ જીરે ત્યાર પછી બીજું તરિયા તોરણ બારે બંધાવીએ મોતીડે ચોક પુરાવીએ જીરે ત્યાર પછી આ પંક્તિને આપણે આગળ વધારીએ તો ગંગા જમનાના નીર મંગાવીએ મારા વહલાજીના ચરણ પખાળીએ જીરે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ શબ્દનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો તો અહીં કાંસમાં તમે જોઈ શકો છો ઘડી વાંસ મોતીડે નીર મંગળ સોહાગણ વગેરે જેવા આપણને શબ્દો આપવામાં આવેલા છે અહીં આપણને એક ઉદાહરણ પણ આપેલું છે તો સર્વપ્રથમ જોઈએ પંક્તિ પ્રયોગ એમાં પહેલું આલા લીલા વાંસ વઢાવીએ વાક્ય પ્રયોગ તો એમાં પહેલું જોઈએ વાંસમાંથી ટોપલા સાદડી ચટાઈ વગેરે બને પંક્તિ પ્રયોગમાં બીજું જોઈએ મોતીડે ચોક પુરાવીએ જીરે વાક્ય પ્રયોગમાં બીજું અમારા ગુરુજીને અમે મોતીડે વધાવ્યા પંક્તિ પ્રયોગમાં ત્રીજું ગંગા જમનાના નીર મંગાવીએ વાક્ય પ્રયોગમાં ત્રીજું એની આંખોથી નીર વહી રહ્યા હતા પંક્તિ પ્રયોગમાં ચોથું વાક્ય વાલાજીના મંગળ ગવરાવીએ જીરે વાક્ય પ્રયોગમાં ચોથું વાક્ય જોઈએ લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે પંક્તિ પ્રયોગમાં પાંચમું પૂરો પૂરો સોહાગણ સાથિયા વાક્ય પ્રયોગમાં પાંચમું સોહાગણ સ્ત્રીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર ચાર કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલા શબ્દ મૂકી અને કાવ્ય ફરીથી વાંચો અને કાવ્યમાં શો ફેર પડ્યો તે લખો તો અહીં ઘડી એટલે કે પળ ઘણી શબ્દનો સમાનાર્થી થશે પળ હવે દાખલા તરીકે જોઈએ તો સખી આજની પળ રળિયામણી ત્યાર પછી છે વાંસ તો એનો અર્થ અહીં આપણને આપેલો છે શેરડી હવે દાખલા તરીકે જોઈએ તો સખી આલા લીલી શેરડી વઢાવીએ ત્યાર પછી ત્રીજું છે ચોક અને બારણું તો દાખલા તરીકે જોઈએ તો મોતીડે બારણું પુરાવીએ જીરે ત્યાર પછી ચોથું છે મંગળ અને ગીત ઉદાહરણ તરીકે વ્હાલાજીના ગીત ગૌરાવીએ જીરે ત્યાર પછી પાંચમો અને હાલતો ડોલતો દાખલા તરીકે ઘેર હાલતો ડોલતો આવે હાથીઓ જીરે ત્યાર પછી નીર એટલે કે પાણી દાખલા તરીકે જોઈએ તો ગંગા જમનાના પાણી મંગાવીએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે નીર જેનું સમાનાર્થી થશે પાણી અથવા તો જળ આપણે એનો વાક્ય જોઈએ તો ગંગા જમનાના નીરથી જમનાજીના ચરણ ત્યાર પછી પહેલો શબ્દ જોઈએ ચરણ જેનો સમાનાર્થી થશે પગ તો પાય જોઈએ એના ઉપરથી એક વાક્ય શિષ્ય ગુરુના ચરણની રજ માથે ચડાવે છે બીજો શબ્દ છે સ્વામી જેનો સમાનાર્થી થશે માલિક પરંતુ આ કાવ્યની અંદર શ્રી કૃષ્ણ તો જોઈએ આપણે વાક્ય નરસિંહ મહેતા શ્રીકૃષ્ણને પોતાનો સ્વામી કહે છે ત્યાર પછી ત્રીજું જોઈએ સખી જેનું સમાનાર્થી થશે બહેનપણી અથવા તો સહિયર જોઈએ વાક્ય નીના કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી ચોથું મંગળ નું સમાનાર્થી થશે પવિત્ર અથવા તો શુભ તો જોઈએ વાક્ય લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોમાં શ અને સ ના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો તો જુઓ બે શબ્દો છે નરસૈયો એમાં જે બીજો શબ્દ છે એ માન્ય છે એટલે કે યોગ્ય છે 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 ત્યાર પછી પૈસા પૈસા આપેલું તો એમાં જે જે પ્રથમ શબ્દ લખેલું તે સાચું છે ત્યાર પછી ત્રીજું છે સાવરણી તો એમાં બીજો શબ્દ છે તે સાચો છે અને ચોથું છે સખી તો એમાં પ્રથમ શબ્દ છે તે સાચો છે ચાલો તો મિત્રો આ કાવ્ય નંબર બે ના અભ્યાસ અને સ્વાધ્યાય ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણ ના અભ્યાસ અને સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે